બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો પંચમહાલની. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા પંચાયત ખાતે આધાર કાર્ડની નબળી કામગીરીને કારણે લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે, ત્યારે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા પણ ઉડ્યા. સરકાર દ્વારા દરેક ક્ષેત્રમાં આધાર ફરજિયાત બનાવ્યું છે, ત્યારે દરેક નાગરિકે આધાર કાર્ડ દસ્તાવેજ માટે અને સુધારા માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી કામગીરી ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની નિરક્ષર પ્રજા જ નહીં, શહેરોના શિક્ષિતો પણ આધાર તેના સુધારાની આંટીઘૂંટીમાં અટવાઈ રહ્યા છે. હાલોલ તાલુકામાં આધાર કાર્ડ અંગેની કામગીરી ઘોકરગાયની ગતિએ ચાલી રહી હોય, આધાર કાર્ડ સેન્ટર ઉપર આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આધાર કામગીરી માટે આવે છે, પરંતુ એક દિવસમાં બહુ ઓછા આધાર કાર્ડની જ કામગીરી કરવામાં આવે છે, જેને લઈ લોકો દિવસો સુધી ધક્કા ખાવા છતાં તેઓનું કામ થતું નથી. ત્યારે મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ માટે હાલોલ તાલુકા પંચાયતે જોવા મળે છે અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળે છે. કિરણ ગોહેલ, જેડેશ ટીવી, પંચમહાલ. આપણા પાવગઢ સાહેબથી આવ્યા છે આધાર કાર્ડ માટે અહીંયા આગળ આવ્યા છે. તે આગળ એવું લખેલું છે, આધાર કાર્ડ ચાલુ છે, સામાન્ય બાજુ એવું લખેલું છે કે ટેકનિકલના કારણે કામ બંધ છે. એવું કહે છે, અમારે દરરોજના 7-8 દિવસથી ધક્કા મારવાનું કામ ચાલુ થાય. તો એ આધાર કાર્ડ શું નામ? તો એ આધાર કાર્ડ નહીં નીકળ્યું.